જૂનાગઢના ભેસાણ તાલુકાના રફળિયા ગામે નવજાત લાવારીસ બાળક મળી આવ્યું હતું। સરપંચ વિઘુભાઈ મોવલિયાએ ભેસાણ પોલીસને જાણ કરતા પોલીસે સરકારી હોસ્પિટલમાં બાળકને સારવાર અપાવી હતી। ભેસાણ તાલુકાના રફળિયા કાંટાની વાડમાંથી બાળક મળી આવ્યું। રફળિયા ગામમાં થોમણભાઈ ભરવાડને બકરા ચારતા ચારતા નવજાત શિશુ બાળક મળી આવતા સરપંચને જાણ કરી હતી। ત્યારબાદ સરપંચ વિખુભાઈ મોવલિયાએ ભેસાણ પોલીસને જાણ કરતા પોલીસે સરકારી હોસ્પિટલમાં બાળકને સારવાર અપાવી। હાલ ભેસાણ પોલીસે બાળકનો કબજો મેળવ્યો છે, ત્યારે હાલની બાળકની સંભાળ લેડીઝ પોલીસ મનીષાબેન કરી રહ્યા છે। આગળની તપાસ પીએસઆઈ એડી વાળા ચલાવી રહ્યા છે। ક્યાંથી તમને બાળક જોવા મળ્યું? સરપંચ આ જગ્યાએ બાળક એક નાનું એવું રડે છે, બરોબર, એટલે હું ત્યાં ગયો, સ્થળ ખરાઈ કરી અને ભેસાણ પોલીસ સ્ટેશન ને મેં જાણ કરી પછી જે બાળક જે સ્થળ ઉપર પડ્યું હતું ત્યાં કીડી અને મકોડા જેવું હતું, એટલે મેં સાહેબ એ વાતચીત કરાવી અને બાળને આપણે સ્થળ ફેરફાર કરાવી અને અમારી ગૌશાળા છે રફળિયાની ત્યાં આંજવાડે લઈ અને એને દૂધની ને જે તે બિસાડું રડતું હતું એટલે એની વિધિ કરાવીને એને દૂધ પાયું એટલે શાંત પડી ગયું, દવા સાહેબને એ આવી ગયા એટલે બાળકને ક્યાં તમે જાણ કરી હતી? આપણે ભેસાણ પોલીસ સ્ટેશન, બરાબર, એટલે એ સાહેબની ગાડી આવી ગઈ તરત, ફોન કરે ત્યાં એ ભેગી, બરાબર, એટલે એ લોકો લઈને પછી એને સિવિલ હોસ્પિટલે લઈ ગયા ભેસાણ, ત્યાં જે કંઈ એની ટ્રીટમેન્ટ કરવાની થતી હતી એ કરી અને અમે ભેસાણ સાહેબનો ફોન આવ્યો કે ભાઈ તમે સરપંચ આવો એટલે ભાઈને લઈને અમે ભેસાણ પોલીસ સ્ટેશન। વનરાજ ચૌહાણનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, જૂનાગઢ।